પોરબંદરમાં કેન્સર હોસ્પિટલ બનાવવા આવેદન આપવામાં આવ્યું છે કેન્સર હોસ્પિટલના અભાવથી અનેક લોકો પરેશાન બન્યા છે હોસ્પિટલના અભાવથી લોકોને અન્ય શહેરમાં જવું પડે છે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે પોરબંદર પંથકમાં મોટાભાગે ખેડૂતો મજૂરો તેમજ ખેતમજૂરો રહે છે પોરબંદર જિલ્લામાં કેન્સરના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આવા દર્દીઓને સારવાર લેવા માટે અન્ય શહેર રાજકોટ અમદાવાદ વડોદરામાં જવું પડે છે ત્યારે આ દર્દીઓ અને તેમના પરિવારજનોને આર્થિક તકલીફો ઉભી થતી હોય છે જેને લઈ જો પોરબંદરમાં

વડોદરા રહું છું મારું મૂળ ગામ ખેડ વિસ્તારમાં છે અને કેન્સરના જે દર્દીઓ જે પ્રમાણે સંખ્યા છે પોરબંદર જિલ્લામાં એને લઈને આજે સારવાર માટે થઈને વડોદરા છે કે અમદાવાદ છે પાંચસો પાંચસો કિલોમીટર સુધી અહીંના લોકોને ત્યાં આવવું પડે છે એટલે મારી લાગણી અને માગણી એવી છે કે પોરબંદરની અંદર જો એક મેડિકલ કોલેજ આપી છે સરકારે તો એમાં જ સાથે સાથે કેન્સરનું પણ એક યુનિટ આપે અને અહીંના જે સ્થાનિક લોકો છે કારણ કે આપણો કે વિસ્તાર કેવો છે ખેતી આધારિત છે મજદૂરી આધારિત છે કોઈ ઉદ્યોગ ધંધા છે નહીં તો એને સારવાર કરતાં પણ જે ટ્રાવેલિંગ કરવું પડે છે કારણ કે આજે તમારું માથું દુખતું હોય તોય તમને પાંચ કિલોમીટર જતાં તકલીફ પડતી હોય તો કેન્સરની પીડા તો જે લોકો ભોગવતા હોય એને ખબર હોય એટલે એ પાંચસો કિલોમીટર ટ્રાવેલિંગ કરીને આવે અને પછી ત્યાંને બે બે દિવસ પડ્યું રહેવું પડે કાં એનું મા કાર્ડ એક્ટિવ ના થાય આયુષ્યમાન કાર્ડ છે એક્ટિવ ના થાય અને એ પછી એને જ્યારે સારવાર મળતી હોય ત્યારે તાત્કાલિક જો કેન્સરની સારવાર પોરબંદરની અંદર જ કંઈક આપણે એવું ઉપલબ્ધ કરાવીએ પછી એનો કિમોથેરાપી છે કે એને જે શોક લેવાના હોય આ બધું જો તાત્કાલિક અસરથી જો પોરબંદરમાં સરકાર કંઈક કરે તો એ મારી લાગણી અને માગણી છે એટલે આજે પોરબંદર કલેક્ટર કચેરી ખાતે એક આવેદનપત્ર આપવા માટે અમે આવ્યા છીએ